मठ्ठो खाध्या बाद असर थई होवानुं साबित छे। सारवार माटे शहेरनी अलग अलग खानगी होस्पिटल खसेडवामां आव्या छे। कथामां उपस्थित रहेला तमाम मेहमानो जे छे तेमां 20થી વધુ લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેમને અસર થઈ છે, જે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 20થી વધુને ફૂડ પોઈઝનની અસર થઈ છે। કારસિકાબા કથાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો જોડાયા હતા, જેમાં 20થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। भावनगर थी हाल महत्वना समाचार सामे आव्या छे। भावनगर में जमणवार दरमियान फूड पॉइजन लागी गयु छे। 20થી વધુ લોકોને फूड पॉइजन थता तेमने नजीकनी हॉस्पिटल में सारवार अर्थे खसेडवामां आव्या छे। महत्वनुं छे के अत्यारे जे रीते गरमी पड़ी रही छे त्यारे आ तमाम खाद्य पदार्थोनी जे चीज वस्तुओ छे ते बगड़ी जती होय छे, जेने लईने खास जे मठ्ठो खातो हतो तेने लईने वधु असर थई छे। આ મુદ્દે વધુ વિગત આપવા અલ્પેશ ડાભી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જી જણાવશો કે જે રીતે ફૂડ પોઈઝનિંગ લાગી ગયું છે અને અનેક લોકોને સહાય માટે જે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, શું છે વિગત? જી કરણ, ચોક્કસ જણાવીશું। ખાસ વાત કરીએ તો ભાવનગરનો જે સરસમિયા કારકી વિસ્તાર છે ત્યાંની ઘટના હતી। ખાસ વાત કરીએ તો ઘટનામાં ધાર્મિક પ્રસંગ હતો, જે હવન પ્રસંગ હતો, જે ધાર્મિક હવન પ્રસંગમાં જમણવાર રાખવામાં આવ્યો હતો, જે જમણવારમાં રાખવામાં આવેલા કોઈ ખાદ્ય પદાર્થમાં કોઈપણ પ્રકારે ખરાબ હોય અને લોકોને ફૂડ પોઈઝન થયું। ખાસ કરીએ તો આ જે ફૂડ પોઈઝન થયું હતું, જેમાં મોટા ભાગના નાના બાળકો હેઠળ ઉલટી ઉપકા અને ખાદ્ય પદાર્થો છે જેમાં ખૂબ જ મુશ્કેલી સર્જાતી હોય છે, ત્યારે ખાદ્ય પદાર્થને લઈને અસર થઈ હોવાનું હાલ ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે। જેલપેસી અત્યારે હાલ જે ફૂડ પોઈઝનિંગ થયું છે તે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, પરંતુ જેમના ઘરે પ્રસંગ હતો, જેમના આયોજન કર્યું હતું અથવા ફૂડ અધિકારીઓને કોઈને જાણ કરવામાં આવ્યું છે? પ્રસંગ હોવાને લઈને સામૂહિક પ્રસંગ હતો, જેને લઈને હાલ તો અત્યારે કોઈ આરોગ્ય વિભાગને કઈ જાણ કરવામાં નથી આવી, પરંતુ ખાસ વાત કરીએ તો જે સરકાર છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે હવે સતર્ક બને અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પ્રકારે આ પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે જે વેચાણ થતું હોય તે અંગે ચેકિંગ હાથ ધરે તેવી હાલ લોકમાન ભાવનગરમાં ઉઠી છે। કારણ કે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારે ફૂડ ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું અને આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેને લઈને લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે। ચેરપેસ સમગ્ર વિગત બદલ આભાર। ભાવનગરમાં અચાનક જ જે રીતે ફૂડ પોઈઝનિંગ લાગ્યું અને જે 20થી વધુ લોકો હતા તેમને અચાનક અસર થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ તમામ બાબતે તપાસ હાથ ધરાઈ રહી છે।